ચા ફિનિશ થવા દો, પછી જે મેઇન વાત કરવાની છે એ કરું છું. ચાના એક એક સબળકાની સાથે કાઠિયાવાડી આનંદ આવી રહ્યો છે. તો હવે ચા પીવાઈ ગઈ કપ. ચા પીધા પછી કપ ફેંકવાનો નહીં, આ કપ. આહા આહા, તમે તો ભાઈ જયકિશનભાઈ કપમાં એકદમ ચોકો ફ્લેવર લેવા. ચેનલ ગુજ્જુ બોક્સ, હું છું સમીર અને તમે જોઈ રહ્યા છો મને ત્યાંના ચાય કેટલી ની આ દુકાનમાં. પહેલા તો આ તમે સ્લોગન વાંચી લો, માય બ્લડ ગ્રુપ ઇઝ ટી પોઝિટિવ, અને એમાં એક બહુ સરસ પોઝિટિવ ફેરફાર પણ આ લોકોએ કર્યા છે. ચા પીવો અને કપ ખાઓ, કપને ફેંકવાનો નહીં. આપણી સાથે આ કોન્સેપ્ટને રાજકોટમાં લઈ આવનાર જયકિશનભાઈ ભથિયા. જયકિશનભાઈ, આપનું સ્વાગત છે મારી ચેનલમાં ગુજ્જુ બોક્સમાં. વેલકમ. જયકિશનભાઈ, આપણી સાથે થોડી ઘણી વાત તો હમણાં કરી. મેઇન વસ્તુ તમારા મને એ કહેવાનું છે કે આ જે કોન્સેપ્ટ જે છે એનો ફંડા શું, અને રાજકોટમાં તમે ચા સાથે કંઈક ને કંઈક નવું નવું કરતા આવ્યા છો, તો આ વખતેનો આ ફેરફાર કેવી રીતે સૂજો? ચા પીવીને પીવડાવી એ શોખની વસ્તુ રહી છે, એમાંય પણ ખાસ કરીને સાફ સુથરી અને હાઇજેનિક ચા, તો એ વસ્તુ પેપર કપ સુધી આવીને અટકી જતી હતી. આપણે થોડી એને આગળ લઈ જવાની કોશિશ કરી છે કે પેપર કપ કરતા પણ વિશેષ એક બિસ્કિટ કપની અંદર ચા સર્વ કરવી, એટલે તમારે નાની મોટી તમારી ભૂખ પણ ભાંગી જાય, એટલે થોડી પેટ પૂજાય થઈ જાય, અને ચા પીવાથી તમારી બેટરી પણ ચાર્જ થઈ જાય. ચા પીવાથી બેટરી ચાર્જ થાય છે તો સનાતન સત્ય છે, આદિકાળથી ચાલ્યું આવ્યું છે, અને હું પણ 300-400 વર્ષથી આ વસ્તુ ફીલ કરી રહ્યો છું ચા પીતા પીતા. પણ આ આટલા વર્ષવાળી સદીઓની અંદર ચાની મારી જે તરસ છે એ અલગ રીતે તૃષા તૃપ્ત થઈ રહી છે અને ભૂખ ભાંગી રહી છે. 300-400 વર્ષમાં પહેલી વાર યાર પૂરે રાજકોટ મેં વર્લ્ડ ફેમસ, પૂરે રાજકોટ મેં વર્લ્ડ ફેમસ. આપણી જેમ સેન્સ ઓફ હ્યુમર આનું પણ એકદમ જોરદાર છે. ચા ખતમ થઈ જાય પછી મારી ભૂખ ઉઘડશે. જયકિશનભાઈ, એમાં કિંગકોંગ મને યાદ આવી ગયો, તો આપણે જેમ કિંગકોંગ ની અંદર જે પેલું રહેતું હોય ને ચોકલેટ, તો આઈસ્ક્રીમ ખતમ થઈ જાય તો કોર્ન આપણને ખાવાની મજા આવે, તો એવું કઈ કરી શકે? કોર્ન ખાવાનો ચામ રહે એટલા માટે થઈને આપણે આની અંદર ચોકલેટ સોસ નાખી, ચોકલેટ સોસ નાખી દેવા, ચોકલેટ ટી આપીએ છીએ, એટલે છેલ્લે તમને ચોકલેટ પૂરો કર્યા પછી છેલ્લે ચોકલેટની ફ્લેવર પણ મજા આવે શકે. યસ, એટલે એકદમ મે દો કામ. હા યસ, પણ એનો ભાવ શું છે? 30 રૂપિયા. હા, એનો ભાવ 30 રૂપિયા. સાદી ચા પીવી હોય, ચા પી અને કડક 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 કરીને જવું હોય તો 20 રૂપિયા, અને કોફી પીવી હોય એમાં 30 રૂપિયા. વાહ, ચાય પીઓ, કપ ખાઓ, ઓર શાંતિ સે અપને કામ કરને કે લઈ નીકળ જાઓ. એ ઉપરાંત મેં તમને કીધું કે આ ચાય કેટલીના બીજા ફંડા શું છે, સાથે તમે ફાસ્ટફૂડ પણ રાખો છો. યસ. ઓકે, એને એ કઈ રીતનું હોય છે એમાં, એની સર્વિસ કઈ રીતે આપો છો? માણસો અહીંયા આવે, વોકિંગ ફોલ છે. હા, વોકિંગ લોકો આવે અહીંયા, ચાય પીએ, ઘણી મોટી ઈટરી, ખાખરા, ભાખરી, ખારી, વાહ સરસ, ક્રીમ રોલ એવું બધું ખાય અને રિલેક્સ થાય. રિલેક્સ થાય,
મિત્રો સાથે મળીએ, મિત્રો સાથે ટોળટપા ગપ્પા મારે, ટોળટપા કરે, મોટું ખાણી પીણી કરી અને સાથે ચાય પીને બેટરી ચાર્જ કરીને પોતપોતાના કામે. મને જગ્યા બહુ શાંત લાગી, કારણ કે એકદમ જેને કહે ને કે બિઝીએસ્ટ રોડ રાજકોટનો છે, વન ઓફ ધ બિઝીએસ્ટ રોડ, એમાં ગોંડલ રોડ, પણ એમાં શેરી એકદમ શાંત છે. એટલે અહીંયા બેસીને તમે કદાચ 10-15 મિત્રો સાથે બેઠા હોય તો તમને એમ પેલું હેક્ટિક ફીલ ન થાય. એડ્રેસ નીચે લખી દઉં છું આ ડિસ્ક્રિપ્શનમાં, પણ છતાંય તમને મીરમભાઈ જે કિશનભાઈ એક વખત સમજાવી દેશે. એડ્રેસ છે ચાય કેટલી, 13 વિજય પ્લોટ, ધરતી હોન્ડા શોરૂમ નિશાબે, ગોંડલ. નોર્મલ ચા બિસ્કિટ કપ સાથે 20 રૂપિયા ચાર્જ કરીએ છીએ, કપની કોસ્ટ વધારાની 10 રૂપિયા, અને ચોકો હોય તો 30 રૂપિયા, અને આની અંદર જ કોફી હોય તો 30 રૂપિયા. 30 રૂપિયા, યસ, ઓકે. અને આ કપ જે છે એમાં ચા એક વખત તમે સર્વ કરો પછી કેટલાય મિનિટ્સ જે છે તમને નોર્મલી આપણને લાગે કેટલી વાર પી લેવું જોઈએ? આની અંદર ચા 10-12 મિનિટ સુધી એઝ ઇટ ઇઝ રહે છે, સોગી નથી થતો. સોગી નથી થતો, પણ હું એવું માનું છું કે એક વખત એની અંદર નાખ્યા પછી 2-3 મિનિટમાં પી લેવાય કે ચા તો ઠંડી થઈ જ જાય. ઓબ્વિયસલી આપણે ચા તો પેપર કપમાં પણ 2-3 મિનિટની અંદર પી જ જતા હોય, જતા હોય છે, એટલે તરત પી જ હોય છે, જેથી આનો આનંદ પણ લઈ શકીએ. ચોક્કસ. સો જગીશનભાઈ, ઘણા લોકો ખ્યાલ ના આવે, પણ ઓબ્વિયસલી ખાંડ કરતા થોડો જુદો, ડિફરન્ટ ટેસ્ટ લાગે, જુદો કહી શકાય, જુદો ટેસ્ટ લાગે. અને બાકી તો શું અવેલેબલ છે એના પર તમે એક નજર કરી લો. વાવ, ગ્રીન રોલ્સ છે, ખાખરા છે, ભાખરી છે, એન્ડ પેસ્ટ્રીઝ પણ રહે છે. આલુ પરાઠા, વાવ, સુપર. ચીઝ આલુ પરાઠા 60 રૂપીઝ, બટર આલુ પરાઠા 40 રૂપીઝ, 30 રૂપીઝમાં જિંજર પુદીના ટી. સો આ વિડીયો તમને કેવો લાગ્યો? શોર્ટ વિડીયો તમારા માટે એટલા માટે આ વખતે બનાવો, બહુ વધારે પડતી છોછા વિના, કારણ કે આ વસ્તુ ઉપર તમે ફોકસ કરી શકો અને તમારી સાથે હું એક વસ્તુ શેર કરી શકું. આ ચા પીવા આવ્યો હતો એમને જ, અને મને જે કિશનભાઈ બોલાવ્યો, મને કે સમીરભાઈ આ એક ચા પીવો યાર, આજે તમને આમાં મજા આવશે. એટલે મને એમ થયું કે ભાઈ આ વસ્તુ મારા પૂરતી શું કામ રાખું, બધા મિત્રો સાથે શેર કરું. તો તમારી સાથે શેર કરવાના પર્પઝથી આ વિડીયો બનાવ્યો છે. કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે બ્લેસ્ડ. જય જય ગરવી ગુજરાત.